વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જો આરવી સાદા ભૂતકાળનો હોય તો કાળમાં કઈ રીતે ફેરફાર થશે તે શીખ્યા. આજે આપણે જો આરવી સાદા ભૂતકાળનું હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આરએસમાં વપરાય નજીકતાવાચક શબ્દનું દૂરતાવાચક કઈ રીતના થવાનું છે તે શીખીએ છીએ. મિત્રો, અહીં ટેબલ પરફેક્ટ આપેલા છે, તમે ટેબલ યાદ રાખશો તો ઇઝીલી ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને ફેરફાર કરતા ફાવશે અને કોઈ ભૂલ થશે નહીં. તો જ્યાં જ્યાં ટેબલ આવે છે એ ટેબલ તમે યાદ રાખજો તો તમને કોઈ કચાશ નહીં રહે અને તમે સરળતાથી ઇનડાયરેક્ટ સ્પીચ શીખી લેશો. હવે મિત્રો, આ આરએસમાં વપરાયેલ નજીકતાવાચક શબ્દો છે જે આપણે ડાયરેક્ટ સ્પીચ તરીકે દર્શાવ્યા છે. હવે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આ નજીકતાવાચક શબ્દનું દૂરતાવાચક કઈ રીતે થશે આપણે જોઈએ. તો જો નાઉ આપી હોય ત્યાં આપણે ધ્યાન કરવાનું છે. મિત્રો, જસ્ટ નાઉની વાત નથી કરતો, ફક્ત નાઉની વાત કરું છું. નાઉ આપ્યું ત્યાં આપણે ધ્યાન કરીશું. હિયર, હિયરનું ધેર થશે, ધીસનું ધેટ થશે, ધીઝનું ધોઝ થશે, ટુડેનું ધેટ ડે થશે, ટુનાઇટનું ધેટ નાઇટ થશે, અગોનું બિફોર થશે, અગોનું બિફોર થશે. ફરીથી સમજી લઈએ, નાઉનું ધ્યાન કરવાનું છે, હિયરનું ધેર, ધીસનું ધેટ, ધીઝનું ધોઝ, ટુડેનું ધેટ ડે, ટુનાઇટનું ધેટ નાઇટ, બિફોરનું અગોનું બિફોર. તો આ પ્રમાણે ફેરફાર થશે. આ ટેબલ હજુ પૂરું થતું નથી, અમુક શબ્દો ખૂટે છે, જે લખાવું છું તમે આ નોંધી લેશો.
હવે મિત્રો યસ્ટરડે હોય તો આપણે ધ પ્રીવિયસ કરવાનું છે, ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું શું કરી દઈશું? ધ પ્રીવિયસ ડે. લાસ્ટ સમય દર્શક તરીકે વપરાવાનું હોય, લાસ્ટ ડે, વીક, મંથ, યર આવું વપરાણું હોય, એટલે કે લાસ્ટ સમય દર્શક તરીકે વપરાણું હોય તો લાસ્ટ ની સ્થાને આપણે ધ પ્રીવિયસ મૂકીશું. ટુમોરો તો ધ નેક્સ્ટ ડે, ટુમોરો ના સ્થાને આપણે ધ નેક્સ્ટ ડે. અને નેક્સ્ટ સમય દર્શક તરીકે વપરાણું હોય નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ વીક એટસેટ્રા, તો પણ આપણે શું કરવાનું છે? નેક્સ્ટ ને ધ ફોલોઈંગ કરવાનું છે. તો આ રીતે ફેરફાર થશે. ફરીથી સમજી લઈએ, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે, લાસ્ટ સમય દર્શક તરીકે હોય તો લાસ્ટ નું ધ પ્રીવિયસ, પછી ડે, વીક, મંથ, યર જે હોય એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સપોઝ તમને લાસ્ટ વીક આપ્યું હોય તો તમારે ધ પ્રીવિયસ વીક મૂકવાનું છે. ટુમોરો ધ નેક્સ્ટ ડે, નેક્સ્ટ સમય દર્શક તરીકે હોય નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, તો નેક્સ્ટ યર આપ્યું હોય તો આપણે શું થશે? નેક્સ્ટ નું તો ફોલોઈંગ કરીશું, યર નું યર, એટલે કે નેક્સ્ટ યર તો ધ ફોલોઈંગ યર, આવી રીતના આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આરએસ માં જે નજીકતાવાચક શબ્દો વપરાયેલા હોય છે તેને આઈડી એટલે કે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આ રીતે દૂરતાવાચકમાં આપણે ફેરવવાના હોય છે. તમે આ બાકીનું ટેબલ પણ નોંધી લેશો. હવે મિત્રો, આપણે અત્યાર સુધી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેટલું શીખ્યા એ જોઈ લઈએ. સર્વપ્રથમ આપણે બોલનાર માટે આરએસમાં કયા સર્વનામો વપરાશે જ્યારે બોલનાર એકવચનમાં હોય તે શીખ્યા, બોલનાર બહુવચનમાં હોય તે પણ શીખ્યા, આરએસમાં કયા સર્વનામો વપરાશે. ત્યારબાદ સાંભળનાર માટે આરએસમાં કયા સર્વનામો વપરાશે જ્યારે સાંભળનાર એકવચનમાં હોય કે બહુવચનમાં હોય. ત્યારબાદ આપણે બોલનાર એક વચનમાં હોય અને હી હોય ત્યારે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આરએસમાં વપરાયેલ સર્વનામોમાં શું ફેરફાર થશે એ શીખ્યા, અને બોલનાર સી હોય તો શું ફેરફાર થશે એ આપણે શીખી લીધું. પછી સાંભળનાર એક વચનમાં હોય અને હી હોય તો શું ફેરફાર થશે, અને સાંભળનાર સી હોય એક વચનમાં સાથે સાથે સી હોય તો શું ફેરફાર થશે એ આપણે શીખ્યું છે. અને પછી બોલનાર બહુવચનમાં હોય તો ફેરફાર શું થશે, અને સાંભળનાર બહુવચનમાં હોય તો શું ફેરફાર થશે એ આપણે અત્યાર સુધી અગાઉના વિડીયોમાં શીખી ચૂક્યા છીએ. હવે પછી કાળમાં શું ફેરફાર થશે, ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આરએસમાં વપરાયેલ કાળમાં શું ફેરફાર થશે તે શીખ્યા, પરંતુ શરત કેટલી છે? આરવી સાદા ભૂતકાળનું હોવું જોઈએ તો જ કાળમાં ફેરફાર કરવાનો છે, નહીંતર કાળમાં ફેરફાર થતો નથી, અને આપણે એ જ રીતે પૂછાય છે. તો કાળમાં ફેરફારમાં સહાયક ક્રિયાપદોનો ફેરફાર કરતા શીખ્યા, અને સાથે સાથે મુખ્ય ક્રિયાપદોનો પણ ફેરફાર કરતા શીખ્યા. ત્યારબાદ આરવી સાદા ભૂતકાળનું હોય અને આરએસમાં નજીકતાવાચક શબ્દ વપરાણો હોય તો દૂરતાવાચક શબ્દ કેવી રીતે કરવાનું છે એનું પણ ટેબલ આપણે શીખ્યા છીએ. તો હવે આજે આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ કે વિધાન વાક્યનું આઈડીમાં રૂપાંતર. તો વિધાન વાક્ય હોય
तो विधान वाक्य ने आईडी में रूपांतर करती वक्त क्या क्या फेरफार करवाना छे ये हवे आपणे शीखवा जई रह्या छे। जो आरएस आरएस विधान वाक्य हो तो आ इनडायरेक्ट में फेरफार करवानो छे तो शू फेरफार थशे। सर्वप्रथम आपणे सेई टू नु आपणे टोल्ड मूकीशू। सेई टू नु टोल्ड संयोजक ढेट आवशे। संयोजक ढेट मूकवानो छे। सेई टू नु टोल्ड करीशू ने संयोजक ઘેટ કરીશું। આ બે મુખ્ય ફેરફાર છે। હવે જે આપણે સર્વનામોમાં ફેરફાર કર્યા, કાળમાં ફેરફાર કર્યા અને નજીકતા વાચકનું દૂરતા વાચક કર્યું, એ બધા ફેરફાર તો ખરા જ। તમે આ ત્રણ વિધાન નોંધી લો, પછી આપણે એક્ઝામ્પલ જોઈએ। હવે મિત્રો અહીં ઉદાહરણ આપ્યા છે તો આપણને કેવી રીતના ખ્યાલ આવે કે આરએસ વિધાન વાક્ય છે? તો વાક્યની શરૂઆત કરતાથી થતી હોય, વાક્યની શરૂઆત કરતાથી થતી હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ વિધાન વાક્ય છે। પ્રશ્ન વાક્યમાં વાક્યની શરૂઆત ડબલ્યુએચ અથવા સહાયકારક ક્રિયાપદથી થતી હશે અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક આપેલું છે, તો વાક્યની શરૂઆત કરતાથી થાય તો આપણે સમજવાનું છે કે આ વિધાન વાક્ય છે। હવે વિધાન વાક્યને આપણે આઈડીમાં ફેરવવાનું છે તો આપણે સેઈ ટુ નું ટોલ્ડ કરીશું, સંયોજક ઢેટ મૂકીશું અને સર્વનામો અને કાળમાં સાથે સાથે નજીકતા વાચકનું દૂરતા વાચકમાં ફેરફાર કરવાના છે। તો પહેલું વાક્ય જોઈએ, રમેશ સેઈ ટુ નું ટોલ્ડ, કારણ કે આરએસ વિધાન વાક્ય છે માટે રમીલા ઢેટ આઈ
रमेश माटे वपराणु छे तो आ ये करता विभक्ति छे तो रमेश ने करता विभक्ति यहां मुकाशे ही इज एम आर नु वाज वेर मुकी छे तो आपणे ख्याल આવો જોઈએ કે ही સાથે વોઝ આવશે કે વેર તો અહીં ही સાથે વોઝ આવશે તો વોઝ હવે હેલ્પિંગ નો કોઈ ફેરફાર કરવાનો નથી કારણ કે આપણે જે ટેબલ બનાવ્યું હતું એમાં આપણે સહાયકારક નો ફેરફાર કરવાનો કહ્યો હતો તો હેલ્પિંગ નું હેલ્પિંગ રહેશે એમાં કોઈ ફેરફાર નહીં કરીએ હેલ્પિંગ હિયર નું ધેર કરીશું આપણે અગાઉ ટેબલમાં શીખી ચૂક્યા છીએ અને ટુડે નું ધેટ ડે થશે બીજું વાક્ય જોઈએ મિત્રો મોહન said to Mala संयोजक तरीके that sorry અહીં said to નહીં પરંતુ told my mistake કારણ કે આરએસ વિધાન વાક્ય હોય તો said to નું told કરવાનું છે હવે આ you તો you Mala માટે વપરાણું છે ને કર્તા વિભક્તિ છે તો ત્યાં આપણે c મૂકીશું હવે is am are નું was were તો અહીંયા are છે તો અહીંયા વેર નથી કરવાનું વેર કરશો તો ભૂલ થશે તો જોવાનું સી સાથે શું આવશે વોઝ કે વેર જેમ ઇઝ એમ આર નું વોઝ વેર કરીએ છીએ તો આપણે નક્કી કરવાનું છે કે અહીંયા ભલે આર આપી પરંતુ ઇઝ સોરી સી સાથે ઇઝ એમ આર નું આપણે વોઝ વેર કરીએ છીએ તો સી સાથે વોઝ મૂકીશું કે વેર તો સી સાથે વોઝ જ આવે છે તો વોઝ મૂકીશું અહીંયા પ્લેઇંગ નું પ્લેઇંગ રહેશે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી This nu that game માં કોઈ ફેરફાર નહીં થાય ગેમ નું ગેમ અને નાવ નું ધેન થશે ત્રીજું વાક્ય જોઈએ જયા ટોલ્ડ જય સંયોજક તરીકે ડેટ યુ જય માટે વપરાણું છે તો જય ની કરતા વિભક્તિ હી આવશે વેર નું હેડબીન કોલિંગ નું કોલિંગ રહેશે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી જ્યારે ઇઝ એમ આર વોઝ વેર હેવ હેઝ વિલ સેલ કેન અને મે જેવા સહાયક ક્રિયાપદ વપરાયા હોય તો એમાં જ ફેરફાર કરવાનો એના પછીના મુખ્ય ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો નથી હવે મી એ જયા માટે વપરાણું છે મી એ કર્મ વિભક્તિ છે તો જયાની કર્મ વિભક્તિ હર આવશે અને યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે ચોથું વાક્ય જોઈએ નીલમ સઈ ટુનુ ટોલ્ડ નીલેશ સંયોજક તરીકે ધેટ આઈ નીલમ માટે વપરાણું છે આઈ કરતા વિભક્તિ છે તો નીલમની કરતા વિભક્તિ સી વિલ નું વુડ અને પછી મીટ નો કોઈ ફેરફાર કરવાનો નથી સહાયક ક્રિયાપદ વપરાણું તો એમ જ ફેરફાર કરવાનો છે પાછલા ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં થાય તો મીટ નું મીટ રહેશે યુ નિલેશ માટે વપરાણું છે આ યુ કર્મ વિભક્તિ છે તો ત્યાં નિલેશની કર્મ વિભક્તિ હિમ આવશે અને ટુમોરો નું ધ નેક્સ્ટ ડે થશે તો મિત્રો વિધાન વાક્યને આઈડીમાં આ રીતે ફેરવવામાં આવે છે તમે આ બધા વાક્યો નોટબુકમાં નોંધી લેશો વિડીયો અહીંયા પૂરો કરું છું આના પછીના વિડીયોમાં આપણે મુખ્ય ક્રિયાપદો આપ્યા હોય અને એને આપણે કેવી રીતના ફેરવા એ આપણે શીખીશું વિધાન વાક્યમાં મુખ્ય ક્રિયાપદો આપ્યા હોય અને એનો ફેરફાર કેવી રીતે થશે આપણે જોઈએ તો તમે મિત્રો આ નોંધી લેશો અને અહીંયા વિડીયો પૂરો કરું છું નમસ્કાર